નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના જાણી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરના બિલ્ડર પતિની સાઇટ ઓમકારા રેસિડેન્સી ખાતે મેન્ટેનન્સના નાણાં મુદ્દે સ્થાનિકોએ વડોદરા શહેર ભાજપ પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી. ઓમકારા રેસિડેન્સીના રહીશોનો મોરચો રાત્રે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે ધસી ગયો હતો, જ્યાં સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી કે 154 ફ્લેટ ધરાવતી આ રેસિડેન્સીમાં લાઇફ ટાઈમ મેન્ટેનન્સના નામે બિલ્ડર પાસેથી 1.5 કરોડ પરત લેવાના બાકી છે. બિલ્ડર આ માટે કોર્ટના ધક્કા ખાવાની ચીમકી આપ્યા છે. બિલ્ડર વિવેક પ્રધાન વોર્ડ નંબર 18 ભાજપ મહિલા કાઉન્સિલર સુરતાબેનના પતિ હોવાથી વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા. જોકે આ મામલે બિલ્ડરના કહેવાથી અત્યાર સુધી સોસાયટીમાં લીગલ કમિટી બનાવવામાં નથી આવી, જેથી હવે ડૉક્ટર વિજય શાહે લીગલ કમિટીનું ગઠન કર્યા બાદ નાણાં મળવાની બાહેધરી આપી છે. એકચ્યુઅલી ઓમકારા રેસિડેન્સી છાણીના રહીશો છે. અહીંયા જે કંઈ લોકો આવેલા છે ઓમકારા રેસિડેન્સીના છે, અને આજે એકચ્યુઅલી વિવેકભાઈ પ્રધાન જે અમારા બિલ્ડર છે એમના તરફથી અમને જે મેન્ટેનન્સના નાણાં પરત મળવા જોઈએ એ મળેલા નથી, જેથી કરીને જે સોસાયટીના રહીશો આજે ઘણા બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે. સિક્યુરિટી નથી, અને એકચ્યુઅલી રોડ રસ્તાના આજે 9 વર્ષ થઈ ગયા છે, રોડ રસ્તા નથી, સોસાયટીના સ્ટ્રીટ લાઇટ નથી, કયા પ્રકારના નાણાં નથી મળી નાણાં, જે મેન્ટેનન્સના લાઇટ ટાઈપ મેન્ટેનન્સના જે પ્રોસેસન હુઆ હે 2016-17 મે અભી તક 2016-17 મે કમ્પ્લીટ હુઆ હે અભી તક હેન્ડઓવર નહીં કિયા. યે ટુડે ઇલેક્ટ્રિસિટી બિલ વિવેક ભાઈ પ્રધાન કે નામ પે આ રહે, હુ ઇઝ ધ બિલ્ડર. સો આપ લોગ હમ લોગ ઇધર પે થોડા કિયે હૈ, રિક્વેસ્ટ કિયા હૈ, સબ લોગ દેખિયે, હમ લોગ ચારો તરફ હમ લોગ રિક્વેસ્ટ કર રહે, હમ આપ લોગો કે તરફ સે હમ ઓમકાર વિવેક ભાઈ પ્રધાન કો હમ લોગ રિક્વેસ્ટ કરતે હૈ, નમસ્તે કરકે. ભાજપ ઓફિસ મે ક્યો આયે હૈ ભાજપ? યસ યસ યસ, ભાજપ ઓફિસ મે ઇસે અમે એટલા માટે આયા છે કે અમારે વિજય શાહ સાહેબની અમે અપોઇન્ટમેન્ટ લીધી હતી. સાહેબને અમે રિક્વેસ્ટ કરી કે અમારા તરફથી તમે જે અમારા જે બિલ્ડર છે એમને વાત કરીને અમને હમણાં નારા પરત મળે ને અમારું જે જનજીવન છે એ સ્થાયી થાય. કાઉન્સિલરની કંઈ મહત્ત્વની કંઈ ભૂમિકા છે? કાઉન્સિલર આમાં કેવું છે કે સદર આ સિવિલ મેટર બનાવીને કોર્ટમાં જાય, 10 વર્ષ ખેંચી કાઢે, એનો ભાઈ બી એડવોકેટ છે, એ રીતે જાણ કરેલ છે, એટલે કે તમારે 20 વર્ષ તો એમને એમ કાઢી નાખીશું. ભાઈ તમે ગ્રાહકમાં જશો તો ઉપર સુપ્રીમ કોર્ટ લાગીને લડે, કાઉન્સિલરની કંઈ મગજમારી છે ના, એટલે એ બધું છે ને. પણ મેન્ટેનન્સ મેઇન પ્રોબ્લેમ છે, રસ્તો નથી, પાણીની સગવડ નથી રસ્તાનો, એટલે અત્યારે નાળિયા જેવો રસ્તો છે, કોઈ સરકારી રસ્તો આપેલો નથી. પાણીની સગવડ અત્યારે બોર નાખેલા છે, બોરના કારણે ઘણા પથરીની બીમારીઓ થાય છે. લિફ્ટમાં અત્યારે એને લાઇટ બિલ ભરેલું નથી, કાલે ઉઠીને લિફ્ટમાં પ્રોબ્લેમ થશે, કોઈ મરી જશે તો એની જવાબદારી વિવેક પ્રધાનની રહેશે. જે હસબન્ડ છે એમની બી કંઈ મેટર છે? એમના સંબંધી થાય, ઓળખીતા છે, પત્ની કે એમના વાઈફ જ થાય છે, એટલે ભાજપ વાળા થોડો અમને સપોર્ટ કરે તો અમારું કામ સારું થાય. કાઉન્સિલરના હસબન્ડની છે છેલ્લે બી અમે બધા મળવા ગયા હતા, પણ એકદમ 50% કે એકદમ નાની અમાઉન્ટ એ લોકો બતાવી કે આટલી અમાઉન્ટ જોઈએ તો લો, નહીં તો કોર્ટમાં જાવ તમે લોકો, એટલે કોર્ટમાં જાય એટલે 20 વર્ષ નીકળી જાય બધાના. શું નામ તમારું? સંકેત પરમાર, એડવોકેટ.